પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ભારત બંધના એલાનને ભાવનગરમાં મિશ્ર પ્રતિસાદ, મોટાભાગની બજારો રાબેતા મુજબ શરૂ. પેટ્રોલ ડીઝલની કિંમતમાં થતા સતત ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષોએ સાથે મળીને ભારત બંધનું એલાન આપ્યું હતું. ભારત બંધના એલાનને પગલે શહેર કોંગ્રેસે આપેલ ભાવનગર બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સવારે ઘોઘા ગેટ ખાતે શહેર કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. બાદમાં બજારો બંધ કરાવવાના ટોળાના રૂપમાં નીકળ્યા હતા. ઘોઘા ગેટથી ખાર ગેટ સુધી તથા આંબાચોક, ગોળ બજાર તથા શાક માર્કેટના વિસ્તારોની દુકાનો બંધ કરાવી હતી. શહેરની મુખ્ય બજાર સિવાય અન્યત્ર બંધની કંઈ અસર જોવા મળી ન હતી. શહેરના દિવાનપરા, ક્રેસન ચોક, કાળાનાળા, ડાયમંડ ચોક, શાસ્ત્રીનગર, કાયાબીર વગેરે વિસ્તારો બંધથી અલિપ્ત રહ્યા હતા. જ્યારે શહેરના પેટ્રોલ પંપો સુરક્ષાના કારણોસર થોડા સમય માટે બંધ રહ્યા હતા. દરેક પેટ્રોલ પંપ ઉપર પોલીસનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બપોર પછી મુખ્ય બજારો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. વેપારીઓને બંધ પાળવવા નીકળેલા કોંગીના કાર્યકરોની પોલીસે અગમચેતીના ભાગરૂપે અટકાયત કરી હતી. બંધ દરમિયાન કોઈ જાતની અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, સેન્ટ્રલમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી દિન દહાડે, રાત્રે ન વધે એટલા દિવસે ડીઝલ પેટ્રોલના ભાવ વધારામાં બેફામ વધારો થઈ રહ્યો છે. તેના કારણે મોંઘવારી અને બેરોજગારી વધી રહી છે. તેના અનુસંધાને પેટ્રોલ ડીઝલના બેફામ ભાવ વધારાની વિરુદ્ધમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા અને સમગ્ર વિરોધ પક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેના અનુસંધાને આજે અત્રે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેરનું બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સંપૂર્ણ ભાવનગર શહેર અત્યારે બંધ છે. છતાં પણ ક્યાંક જે વેપારી મિત્રો હોય એને શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો બે હાથ જોડીને વિનંતી કરીને બંધમાં સહકાર આપવા માટે વિનંતી કરી રહ્યા છીએ.